नमस्कार मित्रों, कृषि चिंतन चैनल में आपनू हार्दिक स्वागत करवामां आवे छे। आध्यात्मिक कायाकल्पनो विधि विधान भाग एक गायत्री मंत्र अमारी साथे बोलो। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कल्प साधना माटे तमे बधा शांति कुजमां आव्या छो। कल्प आखरे छे शुं जेना माटे मैं तमने अहीं बोलाव्या छे। कल्पनो अर्थ थाय छे परिवर्तन। तमने बदलवानी मने इच्छा छे। तमे अत्यार सुधी दुखी जीवन जीव्या छो तो हवे सुखी जीवन जीवो। अत्यार सुधी मुश्किली भर्युं जीवन जीव्या हो तो हवे हसती हसावती जिंदगी जीवो। जो तमे उतरती कक्षानुं कमजोर अने उपेक्षित जीवन जीव्या हो तो हवे एवुं शानदार जीवन जीवो के जे जोईने तमारुं मन पुलकित थई जाय अने जोनार पण खुश थई जाय। तमे एवुं जीवन जीवी शको एवो तमारो कायाकल्प करवानुं मारुं मन छे। तमे एक शक्ति गायत्रीमां मारा आ विचारो वांच्या हशे अने तमे प्रभावित थईने अहीं आव्या हशो। तो हवे विचारीए के कायाकल्प केवी रीते थाय, एना माटे शू करवू पड़े। सामान्य रीते कल्प साधना माटे बधाना मनमां एवो भ્રમ હોય છે કે કલ્પ એટલે વૃદ્ધમાંથી જુવાન બની જવાય। વૃદ્ધમાંથી જુવાન બનવું શક્ય નથી, કારણ કે પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત છે। પ્રકૃતિના નિયમોને કોઈ બદલી શકતું નથી। સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં અસ્તમે છે। કોઈ દિવસ એવું બને ખરું કે સૂર્ય પશ્ચિમમાં ઉગી પૂર્વમાં અસ્ત થાય? ભગવાને પ્રકૃતિના નિયમો એવા બનાવ્યા છે કે સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કરડો માણસ જુવાન બને એ શક્ય જ નથી। પુરાણોમાં કથાઓ આવે છે કે ચોયન ઋષિ ગરડા હતા અને જુવાન થઈ ગયા। તમે રાજા યયાતિની વાર્તા સાંભળી હશે કે તેમણે પુત્રની જવાની લઈ લીધી અને જુવાન બની ગયા। લોકોએ બહુ પ્રયત્ન કર્યો, યુરોપમાં પણ ઘણા પ્રયોગો કર્યા, પણ કોઈ વૃદ્ધ જુવાન થયો નહીં। પ્રકૃતિ સાથે વાત ભેળવી શક્ય જ નથી, એટલે કોઈએ પણ આશા ન રાખવી જોઈએ કે અમે વૃદ્ધમાંથી જુવાન બની શકશું। પણ આપણે એવું કરી શકીએ કે જે બીમારીને આમંત્રણ આપ્યું છે તેને આપણે દૂર ભગાડી શકીએ, કારણ કે એ પ્રાકૃતિક નથી। પ્રાણીઓ જન્મે છે અને મરે છે, પણ કોઈ બીમાર અને કમજોર નથી હોતા। જ્યારે કમજોરી આવે છે ત્યારે મોતના મુખમાં જતા રહે છે। બીમાર અને અશક્ત જીવન જીવવાનું કોણ પસંદ કરે? અશક્ત અને બીમાર જીવન પ્રકૃતિ વિરુદ્ધની વાત છે, એને આપણે દૂર કરી શકીએ છીએ। શરીરના કાયાકલ્પની આશાથી તમે અહીં આવ્યા હો તો એ શક્ય નથી। તમારી ઉંમર વધતી જ જશે। વૃદ્ધમાંથી જુવાન અને જુવાનમાંથી બાળક બને એવું ક્યારેય શક્ય નથી। તમારી ઉંમર જરૂર વધશે, પણ તમારું માનસિક અને વૈચારિક સ્તર બદલાઈ જશે। આકૃતિ તો જેવી છે તેવી જ રહેશે, પણ પ્રકૃતિ બદલાઈ જશે। પ્રકૃતિને બદલી શકાય છે। તમે જાણો છો કે મનસ્થિતિનું નામ જ પરિસ્થિતિ છે। જો માણસ મનસ્થિતિ બદલે તો પરિસ્થિતિ બદલાતા વાર લાગતી નથી, પણ આ જ કાયાકલ્પ છે। તમારામાં રહેલી વિચારવાની શક્તિ જો બદલાઈ જાય તો પરિસ્થિતિ આપમેળે બદલાઈ જશે। કલ્પ સાધનાનો અર્થ તમારો દ્રષ્ટિકોણ, ચિંતન અને ચરિત્ર બદલાઈ જાય એ જ છે। તમે ઇતિહાસ ભણ્યા હશો જેમાં મહાન ભક્તો થઈ ગયા છે કે જેઓ પહેલાં સામાન્ય જીવન જીવતા હતા, પરંતુ જ્યારે તેમને એમનું મન, સ્તર અને દ્રષ્ટિકોણ બદલાયા તો ક્યાંથી ક્યાં પહોંચી ગયા, એમની જિંદગી કેટલી ભવ્ય બની ગઈ। જો એમણે એમની વિચારવાની દ્રષ્ટિ ના બદલી હોત તો એમની સ્થિતિ સામાન્ય માણસ જેવી જ રહેત। હું તમને એવી વ્યક્તિઓના નામ આપું છું કે જેમના જીવનમાં આમૂલ પરિવર્તન થઈ ગયું હતું। શંકરાચાર્યને તો તમે જાણો છો ને? શંકરાચાર્ય સામાન્ય ઘરના બાળક હતા। એમની માતાની ઈચ્છા તેમને પરણાવીને તેમના બાળકોને રમાડવાની હતી, પરંતુ શંકરાચાર્યએ સંસારના બંધનોમાં બાંધવાની ના પાડી દીધી। તેમણે પોતાના ભવિષ્યનું લક્ષ્ય નક્કી કર્યું હતું। આ દ્રષ્ટિકોણ પોતે કેળવ્યો હતો, એમના જીવનની રૂપરેખા જાતે તૈયાર કરી હતી, પછી બીજા બધાની તેમણે મદદ મળી હતી। શરૂઆત તેમણે જાતે જ કરી હતી, સામાન્ય શંકરાચાર્ય બની ગયા।
એમણે સાક્ષાત શંકર ભગવાનનો અવતાર માનવામાં આવે છે. જો આદિ શંકરાચાર્યએ પોતાનો દ્રષ્ટિકોણ ના બદલ્યો હોત અને એમની માતાની ઈચ્છા પ્રમાણે સામાન્ય ગૃહસ્થનું જીવન જીવ્યા હોત તો તેઓ એક સામાન્ય પંડિત હોત. પરંતુ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો તો આદિ શંકરાચાર્ય તરીકે પૂજાય છે. દરેક વ્યક્તિને એવો અધિકાર મળેલો છે કે એ જે બનવા માગે એ જ બની શકે છે. ભગવાનને દરેક માનવીને લાયક બનાવ્યો છે. એ ધારે તો પોતાની જાતને બદલી શકે છે. વિવેકાનંદ એક સામાન્ય વિદ્યાર્થી હતા. પ્રતિભાવાનમાં તેમની ગણતરી થતી ન હતી. ઘરની પરિસ્થિતિ પણ નાજુક હતી. તેમના પિતાશ્રીના મૃત્યુ પછી ઘરની સઘળી જવાબદારી એમના પર હતી. છતાં એમણે નક્કી કર્યું કે હું મારી વિચારવાની પદ્ધતિ, દ્રષ્ટિકોણ, મારા જીવનનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય બદલી નાખીશ. એ પ્રમાણે જીવનમાં ચાલ્યા પણ ખરા. એમની દ્રષ્ટિકોણ બદલાવાનો ફેસલો કર્યો તો રામકૃષ્ણ પરમહંસ સાથે તેઓ જોડાઈ ગયા. તો શું રામકૃષ્ણ પરમહંસે તેમને મદદ કરી? ના, એવું નથી. રામકૃષ્ણએ જો બધાને મદદ કરત તો એમની પાસે તો હજારો શિષ્યો આવતા હતા અને દીક્ષા લેતા હતા. હજારો માણસો એમના શિષ્ય કહેવાતા હતા, પરંતુ એક જ શિષ્ય વિવેકાનંદ બન્યો. તો શું રામકૃષ્ણ પરમહંસની કૃપા પાત્ર એક જ પર વરસી હતી? ના, કૃપા તો બધા ઉપર વરસતી હતી, પરંતુ બધાએ પોતાની જાતને બદલી ન હતી. જ્યારે વિવેકાનંદે પોતાને અંદરથી જ બદલી નાખ્યા. દ્રષ્ટિકોણ અને વિચારધારા બદલનારાને બધા જ મદદ કરે છે. તમારું લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ કરવાની દુનિયામાં કોઈ કમી નથી, પણ પોતે પોતાની મદદથી બદલાવવું પડે, સુધરવું પડે તો તમને બધા મદદ કરશે. બીજા કોને મદદ મળી છે? સદનની નામ સાંભળ્યું છે તે કેવો માણસ હતો? તે કસાઈનો ધંધો કરતો હતો. પવિત્ર શાલિગ્રામના પથ્થરથી માંસ તોલીને વેચતો હતો, પણ ઈમાનદારીથી ધંધો કરતો હતો. બીજા માણસોની દ્રષ્ટિએ તો તે કોડીનો માણસ હતો. એણે પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો, ઈશ્વર સાથે એકાકાર થઈ ગયો. તો ભગવાનના ભક્તમાં સદન કસાય સર્વશ્રેષ્ઠ ભક્ત ગણાવા લાગ્યો. મનસ્થિતિ બદલાઈ જાય તો પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જાય છે. પહેલાં જેમને લોકો નફરતની દ્રષ્ટિએ જોતા હતા તેમણે સલામ કરવામાં લાગ્યા, માથું નવામાં લાગ્યું. વાલ્મીકીનું નામ તો તમે સાંભળ્યું હશે. એની જિંદગી કેવી હતી? તે ડાકોનું જીવન જીવતો હતો. લોકો તેનાથી ડરતા હતા, તેને ધિકારતા હતા, પરંતુ એણે પોતાની જાતને સુધારી લીધી તો સંત વાલ્મીકી બની ગયા, ઋષિ બની ગયા. એમનું જીવન એટલું મહાન બની ગયું કે રામ ભગવાને સીતા માતાને પોતાના સંતાનોના શિક્ષણ અને સંસ્કાર માટે, ઉછેર માટે વાલ્મીકીના આશ્રમમાં મોકલ્યા. એ વાલ્મીકીનું પૂર્વજીવન હલકા સ્તરનું હતું. એમનો કાયાકલ્પ થઈ ગયો. તેઓ સંત ઋષિ તથા દેવ પુરુષ બની ગયા. આવો જ કાયાકલ્પ કરવા માટે તમે અહીં આવ્યા છો. તમારા વિચારોને, દ્રષ્ટિકોણને બદલો, પછી જો પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જાય છે કે નહીં. આમ્રપાલીનું નામ પણ તમે સાંભળ્યું હશે. જાણે તેણે પોતાની જાતને બદલી તો આમ્રપાલી વેશ્યાને બદલે ભગવાન બુદ્ધની દીકરી બની ગઈ. એશિયા ખંડના મોટાભાગના દેશોમાં તે ધર્મ પ્રચારક માટે ફરી. મહિલા સંગઠનની દ્રષ્ટિએ એણે એક કેટલું કામ કર્યું હતું. આ બધું કેવી રીતે બન્યું? એણે પોતાને બદલી નાખી અને એનો કાયાકલ્પ થઈ ગયો. કાયાકલ્પ તમારી અંદરના વિચારોને બદલવાથી થાય છે. તમારા સ્થૂળ શરીરને કાયાકલ્પ સાથે કોઈ લેવા દેવા નથી. આંતરિક કાયાકલ્પની વિદ્યા પ્રાચીન કાળમાં પણ હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. ધ્રુવ પણ એક રાજકુમાર હતો. રાજાઓને ઘણા બાળકો હોય. એક ખોળામાં બેસાડ્યો અને બીજાને ખોળામાંથી ઉતારી મૂક્યો. આ પરિવારમાં બનતી એક સામાન્ય ઘટના હતી. આ ઘટનાથી ધ્રુવે પોતાની જીવનધારા બદલી નાખી. એણે કહ્યું કે જો રાજકુમાર બનવું હોય તો ભગવાનના રાજકુમાર કેમ નહીં. બસ, નિશ્ચય કર્યો અને નારદજીએ માર્ગ બતાવી દીધો. દ્રઢ નિશ્ચય કર્યો. મદદ સામેથી મળી ગઈ. નારદજી ધ્રુવના બીજા ભાઈ બહેન પાસે કેમ ન ગયા? કારણ કે જે
માણસ પોતાની નિશ્ચય જાતે જ કરે છે, એને જ બીજા મદદ કરે છે. આ વાત 100% સાચી છે. પહલાદ એના દેતીય બાપના કહ્યા પ્રમાણે ચાલ્યો હોત તો તે પણ રાક્ષસ જ હોત. બાપ દાદા જે કામ કરતા આવ્યા તે પહલાદ પણ કરત, પરંતુ પહલાદે પરંપરા તોડી પોતાની વિચારધારા બદલી અને ઇતિહાસમાં અમર બની ગયા. ગુરુ નાનકના પિતા ઈચ્છતા હતા કે નાનક વેપારી બને. વેપાર માટે આપેલા પૈસા પરમાત્મા વાપરી નાખ્યા. પોતાના અંતરાત્માનો પોકાર અને ભગવાનનું કહેલું માની ગુરુ નાનક મહાન બની ગયા. આજે પણ લોકો એમને પૂજે છે. નાનકનો કાયાકલ્પ થઈ ગયો, નાનક સંત બની ગયા. શિવાજીના પિતા સૈનિક હતા, પણ શિવાજી પોતાની પ્રબળ ઈચ્છા અને મનોબળથી છત્રપતિ શિવાજી બની ગયા. ચાણક્ય ચંદ્રગુપ્તની પાત્રતા જોઈને તેણી અંદરથી મનસ્થિતિને બદલાતી જોઈ. ચંદ્રગુપ્તને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો એ તો તમે જાણો છો. ગાંધીજી એક સામાન્ય વકીલ હતા, પરંતુ જ્યારે એમને નિશ્ચય કર્યો કે મારે જીવનમાં કંઈક બનવું છે તો તેઓ મહાત્મા ગાંધી બની ગયા. લાખો માણસોને દિશા બતાવનાર બની ગયા. ખરેખર આવું બન્યું કેવી રીતે? ભગવાને બનાવી દીધા, ના તો ભાગ્યના જોડે બની ગયા, ના એમણે તો પોતાના કાયકલ્પ કરી નાખ્યો. પછી દુનિયામાંથી તેમને મદદ મળી ગઈ. બુદ્ધ ભગવાનની બાબતમાં પણ આવું જ છે. તે સામાન્ય રાજકુમાર હતા, પરંતુ નક્કી કર્યું કે લોકોના દુઃખ દૂર કરવા કંઈક મહાન કાર્ય કરવું છે, તો બુદ્ધનો કાયાકલ્પ થઈ ગયો અને તેઓ ભગવાન બુદ્ધ બની ગયા. ઉપરના ઉદાહરણો એટલા માટે આપ્યા કે તમે તમારી જાતનો કાયાકલ્પ કરી શકો છો. તમારી ઉપર જ આધાર છે કે મારે રડતા કકડતા જિંદગી પૂરી કરવી છે કે જીવનધારા બદલીને શાનદાર જીવન જીવવું છે. જો તમારી બદલવાની ઈચ્છા હોય તો સૂરદાસનું ઉદાહરણ તમારી સામે છે. બિલ્વમંગળ નામનો કામી માણસ હતો, પરંતુ કાયાકલ્પ થઈ જતા આંધ્રો બિલ્વમંગળને ભગવાન લાકડી પકડીને લઈ જતા હતા અને એ જ બિલ્વમંગળ સૂરદાસ સંત તરીકે અમર થઈ ગયા. તુલસીદાસની પાછલી જિંદગી પણ કેવી હતી? પત્નીના મોહમાં અંધ બની મરદાને તડાપો અને સાપને દોડો સમજી પત્ની પાસે પહોંચ્યો હતો. પત્નીએ કહ્યું કે જેટલો પ્રેમ મને આપો છો એટલો પ્રેમ જો તમે ભગવાન પ્રત્યે રાખ્યો હોત તો તમે આજે તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. આ વાત તેમના મનમાં ઉતરી ગઈ અને રામાયણના રચિતા સંત તુલસીદાસ બની ગયા. તુલસીદાસ ચંદન ઘસતા તો ભગવાન રામ એ ચંદનનું તિલક કરતા હતા. ભગવાન રામ તુલસીદાસને તિલક કરતા અને કૃષ્ણ ભગવાન સૂરદાસની લાકડી પકડીને લઈ જતા. આવું બની શકે ખરું? હા, એટલા માટે જ તમને શાંતિકુંજ બોલાવ્યા છે. વિશ્વાસ રાખો, બધું જ બની શકે છે. તમે પ્રયત્ન કરો, હું તમને મદદ કરીશ. દર્દી એ દવા ખાવી પડે, ચરી પાડવી પડે, ચિકિત્સા કરવા વૈદ્ય બીજા હોય છે. તમે તમારા ગયા જન્મમાં કુસંસ્કારોને કાંચરી ઉતારીને ફેંકી દો. ભક્તિ દ્વારા સુસંસ્કારોના રસ્તા પર પ્રયત્નપૂર્વક ચાલો. કુસંસ્કાર રૂપી બેડીઓ અને હાથ કડીઓ તોડવા તમે પ્રયત્ન કરશો તો હું તમને જરૂર મદદ કરીશ. તમને મદદ કરવા માટે જ શાંતિ કુંજ બોલાવ્યા છીએ. પરંતુ જો તમે એવું વિચારો કે મારી મદદથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે તો એ વાત શક્ય નથી. બંને એ ભેગા મળીને કાર્ય કરવું પડશે. તમે તમારા બતાવેલા રસ્તા પર ચાલો, હું તમને મદદ કરીશ. આંધ્રા અને લંગડાની જેમ એકબીજાની મદદથી નદી પાર કરીએ તો પરિસ્થિતિઓ બદલાઈ જશે અને જીવન જીવવાની મજા આવી જશે. કાયાકલ્પનો મારો મતલબ એ છે કે હું તમને મદદ કરું અને તમે બદલાઈ જાઓ. હું તમને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા અને બળ આપીશ અને દબાણ કરીશ કે તમારી પાછલી જિંદગી બરાબર ન હતી. તમે તમારા જીવનની રીતિનીતિ બદલવા દ્રઢ સંકલ્પ કરો, સાહસ કરો, મહેનત કરો. હું તમને પૂરી મદદ કરીશ. વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસે મદદ કરી હતી. હું પરમહંસ તો નથી, પણ વિશ્વાસ રાખજો કે તમે શ્રેષ્ઠ વ્યક્તિ બનો એટલી મદદ તો જરૂર કરી શકીશ.
તમે તૈયાર થઈ જાઓ, તમારું જીવન બદલાશે તો તે એટલું શાનદાર બની જશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે અહીંથી ઘેર જશો તો ઘરવાળા પણ અચંબમાં પડી જશે. તમને જો આ વાત મંજૂર હોય તો તમે મક્કમ મને તૈયાર થઈ જાઓ. હિંમત કરો, સંઘર્ષ માટે તૈયાર રહો, અનુશાસન પાળવા સહષ્ટ તૈયાર રહો, પછી જો આપના જીવનનો કાયાકલ્પ થઈ જાય છે કે નહીં. ઓમ શાંતિ. કલ્પના સાધનાનો ઉદ્દેશ્ય અને સ્વરૂપ. સંચિત પાપ કર્મનું ફળ રોગ શોક ક્ષોભ નુકસાન વિપત્તિ વગેરેના રૂપમાં મળે છે તે હકીકત છે. દુઃખો ભોગવવા પડે છે તેનું મૂળ કારણ મનુષ્યનું ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણ જ હોય છે. પાપ કર્મોના બીજ સૌ પ્રથમ દુષ્ટ પ્રવૃત્તિના રૂપમાં અંકુરિત થાય છે. ત્યારબાદ તે મોટા વૃક્ષ બનીને જ્યાં સુધી ફળવા યોગ્ય નથી થતા ત્યાં સુધી તેમને સ્વરૂપ પતન કરનારા દુરાચરણ જેવું હોય છે. કાળાંતરે તેઓ જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે આધિ વ્યાધિ વિપત્તિ હાનિ નિંદા વગેરેના રૂપમાં દુઃખ પહોંચાડે છે. દુષ્કર્મોના ફળથી બચવાનો દૈવીય પ્રકોપ તથા સામાજિક તિરસ્કારથી બચવાનો પ્રાયશ્ચિત સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેની મદદથી મનુષ્ય આત્મશુદ્ધિનું પ્રયોજન પૂરું કરી શકે છે. પ્રગતિના માર્ગ આગળ વધવા માટે માણસને જે તપ સાધના કરવી પડે છે તેના બે સ્વરૂપ છે. પહેલું એ છે આંતરિક અવરોધોથી પીછો છોડાવો અને બીજું છે આત્મબળ દ્વારા અનુકૂળતા પેદા કરવી. આ જ આત્મિક પુરુષાર્થનું એકમાત્ર સાચું સ્વરૂપ છે. ઉપવાસ તથા સુસંસ્કારી અન્નથી શરીરની શુદ્ધિ થાય છે અને મનમાં પ્રજ્ઞાનો પ્રકાશ વધે છે. આત્મિક કાર્યકલ્પ માટે પણ શરીરના તપ તિતિક્ષા દ્વારા મદદ મળે છે. ઇન્દ્રિય સંયમ અર્થ સંયમ અને વિચાર સંયમના અભ્યાસ કરવાથી અનિચ્છનીય દુષ્પ્રવૃત્તિઓથી સહજ રીતે છુટકારો મળે છે. જો કુસંસ્કારો ઘટશે તો આંતરિક પ્રખરતાઓ આપોઆપ વધશે. અન્નને બ્રહ્મ તથા પ્રાણની ઉપમા આપવામાં આવી છે. સામાન્ય રીતે ખોરાક દ્વારા ભૂખ મટાડવાની અને સ્વાદની તૃપ્તિની વાત જ વિચારવામાં આવે છે, પરંતુ એ માન્યતા અધૂરી છે. ભોજન એક યા બીજી રીતે આપણું જીવન છે. જો તેની આરાધના સારી રીતે કરી શકાય તો શરીરને આરોગ્ય, મનને જ્ઞાન અને અંતકરણને વરદાન પ્રાપ્ત થાય છે. વ્યક્તિત્વ પ્રતિભાશાળી બને છે અને ભવિષ્યને ઉજ્જવળ સંભાવનાઓને ઝાંઝરવલ્યમાન બનાવી શકાય છે. સાધનાનું પ્રથમ ચરણ આહાર શુદ્ધિ છે. તમો ગુણી ઉત્તેજક અનિતિથી મેળવેલું તથા કુસંસ્કારિત વ્યક્તિએ રાંધેલું યા પીસેલું ભોજન મનોવિકાર ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં, રક્તને અશુદ્ધ તથા વિકૃત કરીને શ્વાસીનું સંકટ પણ ઊભું કરે છે. આત્મિક પ્રગતિમાં તથા સાધનાની સફળતામાં તો કુધાન્યનો અભ્રક્ષ્ય ખોરાકનો ઝેર જેવો પ્રભાવ પડે છે. મન એટલું બધું ચંચળ થઈ જાય છે કે તે સામાન્ય કાર્યો કરવામાં પણ એકાગ્ર થઈ શકતું નથી. તો પછી સાધના માટે જરૂરી માનસિક એકાગ્રતા આહાર શુદ્ધિ વગર કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? પીપળાદ ઋષિ પીપળાના ફળો ખાઈને નિર્વાહ કરતા હતા. ઘણા ઋષિ જંગલી ધાન્ય ભેગું કરીને તેનાથી પોતાની ભૂખ શાંત કરતા હતા. ભીષ્મ પિતામહ બાણશૈયા પર સુતા સુતા ધર્મ પ્રદેશ આપી રહ્યા હતા ત્યારે દ્રૌપદીએ પૂછ્યું કે દેવ, જ્યારે ભરી સભામાં મારા વસ્ત્રો ખેંચાઈ રહ્યા હતા ત્યારે આપ કૌરવોને આ ઉપદેશ કેમ ન આપ્યો? તેમણે કહ્યું, તે વખતે મારા શરીરમાં કુધાન્યથી બનેલું રક્ત વહી રહ્યું હતું, તેથી બુદ્ધિ પણ એવી જ બની ગઈ હતી. હવે ઘા પડવાના કારણે તે લોહી બહાર નીકળી ગયું છે, તેથી મારી મનસ્થિતિ યોગ્ય વિચારીને સાચી સલાહ આપવા યોગ્ય બની ગઈ છે. ઉચ્ચ સાધનાઓમાં ઉપવાસનું અત્યંત મહત્વનું સ્થાન છે. સાધના માટે મન સાત્વિક હોવું ખૂબ જરૂરી છે. મનને શાંત સ્થિર તથા સાત્વિક બનાવવા માટે અન્નની સાત્વિકતા તથા ઉપવાસ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. સાધના દરમિયાન જે આહાર લેવામાં આવે તે દરરોજના કરતાં અડધો કે તેના કરતાં પણ ઓછો લેવો જોઈએ. તે સાત્વિક તથા સુપ્રાચ્ય હોવો જોઈએ. વરાળથી રાંધેલા અન્નને વૈજ્ઞાનિક તથા શાસ્ત્રીય બંને મત શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે.
तेल मीठू मरचु मसाला गड़पण वगैरह थी टेवायेलू मन पोतानी आदत एकदम छोड़ी सकतु नथी, परंतु धीमे धीरे स्वाद वगरनो आहार तेने रुचिकर लागवा माँचे। हविष्यान अमृतासन वगैरह एकला अथवा शाक नाखीने वड़ारथी रांधीने दिवसमां बे वार अर्धी मात्रामां ग्रहण करवानुं विधान छे। प्रायश्चितना त्रण पासा छे, व्रत उपवास सेवी तितिक्षा। संचित कुसंस्कारोनो नाश करीने तेमनी जग्याए उच्च स्तरनी शालीनतानी स्थापना करवानो अंतर्मुखी पुरुषार्थ। त्रीजो खोदेली खाईने पूरवा माटे पुण्य परमात्मनो साहस। आ त्रणेयना समावेशथी ज प्रायश्चितनी प्रक्रिया पूरी थाय छे। एकांत सेवन, आहार संयम तथा निर्धारित चिंतन आ त्रण कल्पना साधनाना आधार छे। रोगी चिकित्सक ने पोताना रोगनुं स्वरूप तथा तेनो इतिहास पण जणावे छे, तेना आधारे निदान करी उपचारनी व्यवस्था करवामां आवे छे। कल्प साधनामां साधके पोताना मार्गदर्शकने पोताना संचित पाप कर्मनुं विस्तृत वर्णन, स्वभावगत दोष दुर्गुण तथा आत्मिक अवरोधोनुं विवरण करवुं पड़े छे। आ बने बाबतो पर ऊंडू चिंतन कर्या पछी ज दरेक व्यक्तिने विशेष सलाह आपी शकाय छे तथा उपाय अने उपचार बतावी शकाय छे। एनी साथे साथे दरेक साधकने तेनी स्थितिने अनुरूप શિષ્ટ સાધના પણ બતાવવામાં આવે છે। આને કોઈ કુતૂહલ કે સામાન્ય ચિહ્ન પૂજા માનવામાં આવતી નથી। સામાન્ય યાંત્રિક રીતે એવી સાધના કરવાથી તેનું પ્રયોજન સિદ્ધ થતું નથી, એમાં ગંભીર થવું પડે છે અને નક્કી કરેલા અનુશાસનનું કઠોરતાપૂર્વક પાલન કરવું પડે છે। ઉપવાસ સાધના અનુસાર તો અવારનવાર થતા રહે છે, પરંતુ અંતકરણના કાયાકલ્પની સાધના એનાથી આગળની બાબત છે। એ માટે તેને અનુરૂપ તીર્થ જેવું પવિત્ર વાતાવરણ, યોગ્ય સાધના અને ઋષિ જેવા મહાપુરુષનું માર્ગદર્શન જરૂરી છે। આ જરૂરિયાત શાંતિકુંજમાં જેટલી સારી રીતે પૂરી થઈ શકે છે એટલી બીજે ક્યાંય પૂરી થવી મુશ્કેલ છે। એ સાધના દરમિયાન સાંસારિક ચિંતનને સાવ છોડી દઈને માત્ર આધ્યાત્મિક આવશ્યકતાઓ અને આંતરિક સમસ્યાઓને હલ કરવામાં જ પોતાના ચિત્તને સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખવું જોઈએ। ભૌતિક જીવનની સમસ્યાઓ એટલી મુશ્કેલ હોય છે કે તેમને હલ કરવાના સાધનો ભેગા કરવામાં લગભગ આખું જીવન ખર્ચાઈ જાય છે। આત્મિક જીવનનો તો આના કરતાં પણ વધારે વ્યાપક અને મહત્વપૂર્ણ છે। તેની ગૂંચવણો ઉકેલવા અને પ્રગતિ માટેનો સરજામ ભેગો કરવા માટે નવસરથી સાહસ એકઠું કરવું પડે છે। એટલા મોટા કામ માટે નિયત સાધના એ છે કે એમાં ભૌતિક ચિંતનને સહેજ પણ સ્થાન ન આપવું જોઈએ। પોતાના સમય અને મનોયોગનું નક્કી કરેલા પ્રયોજનો પાછળ જ ખર્ચવા જોઈએ, મનને સહેજ પણ અસ્તવ્યસ્ત થવા દેવું ન જોઈએ। સાધનાને વ્રત, તપ તથા કલ્પના નામે પણ ઓળખવામાં આવે છે। વ્રત અર્થાત સ્વયં અનુશાસન નક્કી કરીને તેનું પાલન કરવું, તપ અર્થાત સંચિત કુસંસ્કારો સામે સંઘર્ષ કરવો અને શાલીનતા કેળવવાનો અભ્યાસ તથા પુરુષાર્થ કરવો। કલ્પ અથવા પાછલી ખરાબ સ્થિતિને બદલીને તેના સ્થાને ઉત્કૃષ્ટતાની સ્થાપના કરવી। આ ત્રણેય પ્રયત્નો જ્યારે એક સાથે કરવામાં આવે છે ત્યારે જ્ઞાન અને કર્મની ગંગા યમુના મળતા ભક્તિભાવની એક નવી ધારા દિવ્ય જીવનની સરસ્વતી રૂપમાં પેદા થાય છે। આ સમન્વયથી ત્રિવેણી સંગમ બને છે, તેમાં ડૂબકી મારનાર મનુષ્ય આ ધરતી પર સ્વર્ગનો આનંદ પ્રાપ્ત કરે છે, જીવન મુક્ત બને છે અને મનુષ્યના રૂપમાં દેવતા કહેવાય છે। આ પરમ લક્ષ્યને પૂરું કરવું તે આંતરિક કાયાકલ્પની સાધનાનો મૂળ ઉદ્દેશ્ય છે।